विद्यार्थी मित्रों, हूँ रमेश बाबणिया मंगलमूर्ति विद्यालय में आपनु स्वागत करू छू। आपणे आनी आगळना लेक्चर नी अंदर छेले न्यूलैंड नो अष्टक नियम जोयो अने वैज्ञानिक मेंडेलीफ ने आपेलू योगदान के भाई आवर्त कोष्टक माटे मेंडेलीफे दमित्री मेंडेलीफे शुं योगदान आप्युं एना एना फाळा विशे पण आपणे अभ्यास कर्यो। आजना लेक्चर नी अंदर आपणे मेंडेलीफ ने आवर्त कोष्टक की उपलब्धिओ अने एनो आवर्त कोष्टक अने मेंडेलीफ ना आवर्त कोष्टक की विशेषता आ त्रण पॉइंट पर आपणे अभ्यास करवानो छे। तो आपणे जोईए तो हवे मित्रों आ छे मेंडेलीफ नो आवर्त कोष्टक। मेंडेलीफ नो आवर्त कोष्टक बराबर तमे अहीं જોઈ શકો જેમ આપણે મેન્ડેલીફે આગળ જોયું એમ કીધું એમ કે ભાઈ તત્વોને પરમાણીય દળના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવ્યા। જોજો આ ટૂંકમાં મિત્રો એને કેટલા સમૂહ બનાવ્યા? સાત સમૂહ, 1 સમૂહ, 2 સમૂહ, 3 4 5 6 7 સમૂહ એને બનાવ્યા બરોબર। 8 સમૂહ સોરી, આને તમે શૂન્ય સમૂહ આગળ પણ તમે એનો એ રીતના વર્ગીકરણ કરી શકો। એવી રીતના આવર્ત આ પહેલો આવર્ત, આ બીજો આવર્ત, આ ત્રીજો આવર્ત, પછી આ ચોથો આવર્ત, આ પાંચમો આવર્ત અને આ છઠ્ઠો આવર્ત। હવે તમે જોઈ શકો ચોથા આવર્તમાં બે શ્રેણી છે, પ્રથમ શ્રેણી અહીં ઉપર લખી અને દ્વિતીય શ્રેણી અહીં નીચે લખી બરાબર, એટલે કે શ્રેણી 1 અને શ્રેણી 2। એવી જ રીતે પાંચમા આવર્તમાં પણ બે શ્રેણી, જો આ ઉપર લખી એક શ્રેણી અને એક શ્રેણી છે ક્યાં લખી નીચે। એવી જ રીતે છઠ્ઠા આવર્તમાં પણ બે શ્રેણી, એટલે કે આવર્ત કેટલા? તો કે 6। આ 1 प्रक्रिया करी सूत्र बनाया। तो जो आ एक समूह में रहेला तत्व आने एक समूह कहवा, समूह में बे भाग पड़ा ए अने बी। आर टू ओ, आर एटले आ बधा तत्वों અને ઓ એટલે ઓક્સિજન। તો જો આ બધા જ તત્વ છે એ R2O પ્રકારના ઓક્સાઇડ બનાવે, એવી જ રીતના RH એટલે કે હાઇડ્રેટ, આ બધા જ તત્વ છે RH પ્રકારના હાઇડ્રેટ બનાવે, એટલે એના ઉપરથી આપણે કહી શકીએ કે આ એક જ સમૂહમાં રહેલા તત્વ છે એ સમાન પ્રકારના ઓક્સાઇડ બનાવે, સમાન પ્રકારના હાઇડ્રેટ બનાવે, એટલે કે આ આણ્વીય સૂત્ર છે બધાના સમાન જોવા મળે। તો એનો અર્થ એવો છે કે ઓક્સિજન અને હાઇડ્રોજન સાથે આ એક જ સમૂહના તત્વ છે એ એક સરખી પ્રક્રિયા આપે, એટલે કે એના રાસાયણિક ગુણધર્મો છે એ કેવા છે? સમાન। એ જ રીતના આ બધા સમૂહના ઓક્સાઇડનું સૂત્ર છે એ સેમ હશે, કેવું હશે? RO, અને હાઇડ્રેટનું સૂત્ર છે સેમ હશે, કેવું હશે? RH2। એવી રીતના બધા જ પ્રકારના જે સમૂહ છે એ સમૂહમાં, ટૂંકમાં કહેવાનો અર્થ એવો મિત્રો કે એક જ સમૂહમાં રહેલા તત્વ છે એના ગુણધર્મો છે એ કેવા હોય? સમાન। એટલે કે આ ઊભો જે સ્તંભ છે એને સમૂહ કહેવાય, જો આ સમૂહ 1 આખો અહીંથી અહીં સુધી, પછી આ સમૂહ 2, પ્રત્યેક સમૂહમાં 2 2 એ બી એ બી એમ ભાગ પાડવામાં આવે, અને છેલ્લા 8મા સમૂહની અંદર 3 ભાગ પાડવામાં આવ્યા, એ બી અને સી, એટલે કે ટોટલ 8 સમૂહ એણે કર્યા અને 6 એણે શું કર્યા? આવર્ત। તો આ એનું મેન્ડેલીફે પ્રસિદ્ધ કરેલું આવર્ત કોષ્ટક છે। સૌ પ્રથમ આવર્ત કોષ્ટક પ્રસિદ્ધ કરનાર વૈજ્ઞાનિક હોય તો એ વૈજ્ઞાનિક કયો? તો કે મેન્ડેલીફ। હવે આ આવર્ત કોષ્ટકની અંદર મિત્રો કેટલીક ઉપલબ્ધિઓ જોવા મળે, ઉપલબ્ધિઓ એટલે કે નિયમની વિરુદ્ધ થોડીક બાબત જોવા મળે કે જે મેન્ડેલીફે જે રીતનું આપણને આવર્ત કોષ્ટક એણે બનાવ્યું એ જેણે એણે કીધું એ મુજબ ક્યાંક ક્યાંક જોવા મળતું નથી, તો એને એની ઉપલબ્ધિઓ કહેવાય। કઈ ઉપલબ્ધિઓ? તો કે પરમાણીય દળ, મેન્ડેલીફે શું કીધું કે પરમાણીય દળનો છઠ્ઠો ક્રમ હોવો જોઈએ, તો મેં જો કહેવાય લિથિયમનું પરમાણીય દળ પોઈન્ટમાં છે 6.90 સમથિંગ, એટલે આપણે અહીં 7 લીધું, તમે તમારે ટેક્સ્ટ બુકની અંદર આવર્ત કોષ્ટક સાથે સાથે જોતા જજો। લિથિયમનું 7, બેરેલિયમનું 9, બોરોનનું 10, કાર્બનનું 12, નાઇટ્રોજનનું 14, ઓક્સિજનનું 16, ફ્લોરિનનું 18.90 એમ કંઈક સમથિંગ છે, એટલે કે 19 લઈ લીધું। એટલે ટૂંકમાં જુઓ 7, 9, 10, 12, 14, 16, 19, એટલે કે પરમાણીય દળનો કેવો ક્રમ છે? છઠ્ઠો ક્રમ, એટલે કે એમ આવર્તમાં રહેલા પરમાણીય દળ હોય એનો ક્રમ હંમેશા કેવો હોય? છઠ્ઠો હોય, પણ અમુક જગ્યાએ એ પરમાણીય દળનો છઠ્ઠો ક્રમ જોવા મળ્યો નથી। કેવું જોવા મળ્યું? તો કે એવા 2-3 દાખલા એવા જોવા મળ્યા, નિયમ મુજબ તમે જો તો વધુ પરમાણીય દળ ધરાવતું તત્વ હશે એ છેલ્લે આવે ને ઓછું પરમાણીય દળ ધરાવતું તત્વ હશે એ પહેલા આવે। દાખલા તરીકે તમે બોરોન ને કાર્બનમાં જો તો બોરોનનું પરમાણીય દળ ઓછું છે એટલે એ કાર્બનની પહેલા આવ્યો, અને કાર્બનનું પરમાણીય દળ વધુ છે એટલે કે એ બોરોન પછી આવ્યું। પણ
જોવા કેવા મેળા બે દાખલા કે વધુ પરમાણીય દળ ધરાવતું તત્વ નિયમ મુજબ આવું જ હવે છે લે પણ એ ઓછા પરમાણીય દળ ધરાવતા તત્વની પહેલા મૂકવામાં આવ્યું એટલે કે પરમાણીય દળ નો ક્રમ છે ઉલટાઈ ગયો મેન્ડેલે તો હું કીધું ચડતો હોય છે પણ અમુક જગ્યાએ ઉતરતો ક્રમ જોવા મળ્યો તો એને એની ઉપલબ્ધિ કહેવાય એવું ક્યાં જોવા મળ્યું તો એ આપણે તમે આની અંદર જ છે આપણે જોઈએ જો બે દાખલા એવા બેના તો આપણે એક પહેલો દાખલો લઈએ મિત્રો અહીં જો કે અહીંયા ટેલુરિયમ છે ટેલુરિયમનું પરમાણીય દળ 127.60 છે બરોબર અને આયોડિનનું ટેલુરિયમ પછી કયું તત્વ આવે આયોડિન એનું પરમાણીય દળ કેટલું છે 126.90 તો જો નિયમ મુજબ તમે જુઓ તો આ આવર્તની અંદર આ આવર્તમાં આ ટેલુરિયમનું પરમાણીય દળ વધુ છે આયોડિનનું પરમાણીય દળ કેવું છે ઓછું નિયમ મુજબ આયોડિન પહેલા આવવું જોઈએ અને ટેલુરિયમ છે પછી આવવું જોઈએ તો જો એનો છઠ્ઠો ક્રમ થશે બરાબર છે ને પણ એને હું કહ્યું કે ભાઈ ટેલુરિયમ વધુ પરમાણીય દળ ધરાવે છે છતાં પણ એને આયોડિનની પહેલા મૂક્યું એવી જ રીતના એને અહીંયા જુઓ કોબાલ્ટ અને નિકલમાં કે ભાઈ કોબાલ્ટનું પરમાણીય દળ વધુ છે કેટલું છે 58.93 નિકલનું 58.71 નિયમ મુજબ પહેલા કોણ આવવું જોઈએ કોબાલ્ટની જગ્યાએ કોણ આવવું જોઈએ નિકલ ને નિકલની જગ્યાએ કોણ આવવું જોઈએ કોબાલ્ટ પણ એવું જોવા મળ્યું નહીં એટલે કે આનો ટૂંકમાં વધુ પરમાણીય દળ ધરાવતું તત્વ છે એ ઓછા પરમાણીય દળ ધરાવતા તત્વની પહેલા મૂક્યું નિયમનું પાલન એમાં થયું નહીં એવું શું કામ થયું એવું એને શું કામ કર્યું એના પરથી મેન્ડેલિફે એવું કીધું કે આવું કરવા પાછળનું પણ કંઈક રીઝન છે એનું રીઝન શું છે તો કે એણે એવું કીધું કે ભાઈ ટેલુરિયમને આ સમૂહમાં એ માટે મૂક્યું કે ટેલુરિયમ છે સેલેનિયમ સલ્ફર અને ઓક્સિજન સાથે સમાન ગુણધર્મ ધરાવતું અને આયોડિન છે એ ફ્લોરિન ક્લોરિન અને બ્રોમિન સાથે સમાન ગુણધર્મ ધરાવતું એટલે એને એ સમૂહમાં મૂક્યું એવી જ રીતના કોબાલ્ટ અને નિકલમાં પણ જોવા મળ્યું એટલે કે ટૂંકમાં મેન્ડેલિફે ટૂંકમાં એવું કીધું કે જો પરમાણીય દળનો છઠ્ઠો ક્રમ નું નિયમ છઠ્ઠા ક્રમ નહીં હોય તો ચાલશે પરમાણીય દળનું ચુસ્તપણે પાલન નહીં થાય તો હાલશે પણ એક જ સમૂહમાં રહેલા તત્વના ગુણધર્મ છે એ હંમેશા કેવા હોવા જોઈએ સમાન હોવા જોઈએ એટલે કે આયોડિન છે એને અહીંયા આ સમૂહમાં શું કામ ન મૂક્યું નિયમ મુજબ અહીંયા આવવું જોઈએ પણ અહીંયા એને શું કામ ન મૂક્યું કારણ કે આયોડિન છે આ આયોડિન ઈ બ્રોમિન ક્લોરિન અને ફ્લોરિન જેવા ગુણધર્મ ધરાવતું એટલે કે બધાના સમાન ગુણધર્મ એક જ સમૂહમાં સમાન ગુણધર્મવાળા તત્વો થઈ ગયા એટલે આયોડિનને એની ભેગું મૂક્યું જ્યારે ટેલુરિયમ છે નિયમ મુજબ અહીં આવવું જોઈએ પણ એને ન્યા ન મૂક્યું એને અહીંયા શું કામ મૂક્યું કારણ કે આ ટેલુરિયમ છે એ કોની જેવા ગુણધર્મ ધરાવતું સેલેનિયમ સલ્ફર અને ઓક્સિજન જેવા ગુણધર્મ ધરાવતું હોવાથી ટેલુરિયમને છે એ સમૂહ 6માં મૂક્યું અને આયોડિનને છે એ સમૂહ 7માં મૂક્યું એવી જ રીતના કોબાલ્ટ છે એ રોહડિયમ અને ઇરિડિયમ જેવા ગુણધર્મ ધરાવતું હોવાથી એને એની ભેગું મૂકવામાં આવ્યું અને નિકલ છે એ હકીકતમાં અહીંયા મૂકવું જોઈએ કોબાલ્ટની જગ્યાએ પણ એને પેલેડિયમ અને પ્લેટિનમના સમૂહમાં મૂકવામાં આવ્યું શું કામ કારણ કે એ એની જેવા ગુણધર્મ ધરાવતું હતું તો આ મેન્ડેલિફની એક ઉપલબ્ધિ છે પરીક્ષામાં છે એ તમને પૂછી શકે તો આખું આવર્ત કોષ્ટક છે તમારા ટેક્સ્ટ બુકની અંદર મેં જેમ અંડરલાઈન કરી બધે એ રીતની અંડરલાઈન છે એ તમારે પણ કરવાની રહેશે તો આ ઉપલબ્ધિ જે છે મિત્રો એ આપણે થિયરી સ્વરૂપે લખીએ બરાબર એ પહેલા પણ બીજી એક વાત કરી દો કે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની વિશેષતા આપણે આગળ આવી હતી ખ્યાલ હોય તો કે ભાઈ મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક છે એ નવે પછી નવા કેવા તત્વોની શોધ કરવી એને વણી શોધાયેલ તત્વ કહેવાય જે તત્વની શોધ કરવી હોય એને હજી સંપૂર્ણ શોધ ન થઈ હોય પણ એની શોધ છે એ શરૂ હોય એને વણી શોધાયેલા તત્વ કહેવાય એની આગાહી કરવામાં પણ એ ઉપયોગી હતું કઈ રીતના તો કે આપણે ઉદાહરણથી સમજીએ કે મિત્રો પહેલા છે ને આ એલ્યુમિનિયમ અને આ સિલિકોન આની નીચે પહેલા અહીંયા જગ્યા ખાલી હતી અહીંયા પહેલા તત્વ હતા નહીં એટલે મેન્ડેલિફને વિચાર આવ્યો કે ભાઈ એલ્યુમિનિયમની નીચે જગ્યા ખાલી છે અને સિલિકોનની નીચે જગ્યા ખાલી છે બરાબર તો હવે તમને પણ ખ્યાલ આવી જાય મિત્રો કે આ ખાનામાં જે તત્વો આવે એ તત્વોના ગુણધર્મ કોની જેવા હોય તો કે આપણને ખબર છે બોરોન એલ્યુમિનિયમ ને ઇન્ડિયમ જેવા હોય આ ખાનામાં જે તત્વોની શોધ થાય એ તત્વોના ગુણધર્મ કેવા હોવા જોઈએ તો કે સિલિકોન જેવા હોવા જોઈએ કારણ કે આપણે મેન્ડેલિફે પહેલા કીધું કે એક જ સમૂહમાં રહેલા તત્વોના ગુણધર્મ છે કેવા હોવા જોઈએ સમાન હોવા જોઈએ એટલે મેન્ડેલિફે એલ્યુમિનિયમની નીચે જે સ્થાન હતું
खाली अने सिलिकॉन नीचे जे खाली स्थान हतुं एना माटे एने तत्वनी जे पहला शोध हजी बाकी हती त्यारे ज एने कही दीधुं हतुं के अहीं आवा तत्वनी शोध थशे अने एने नाम ही आपी दीधुं हतुं एल्युमिनियम नी जी छे जग्या खाली हती एनुं नाम एने एका एल्युमिनियम आप्युं અને સિલિકોન ની નીચે જે જગ્યા ખાલી હતી એનું નામ એને શું આપ્યું એકા સિલિકોન રેડી હવે એકા એટલે એકા નામ એને શું કામ આપ્યું એકા એટલે સંસ્કૃત ભાષામાં એકાનો અર્થ એવો થાય નેક્સ્ટ સંસ્કૃત ભાષામાં એકાનો અર્થ શું થાય નેક્સ્ટ એટલે એલ્યુમિનિયમ પછીનો એલ્યુમિનિયમ નેક્સ્ટ જે તત્વ આવે એને નામ આપ્યું એને એકા એલ્યુમિનિયમ અને સિલિકોન ની નીચે જે તત્વ આવે એનું નામ આપ્યું એને એકા સિલિકોન અને તત્વના ગુણધર્મ કેવા હશે એની પણ એને આગાહી કરી દીધી હતી અને પછી શોધ થઈ ત્યારે એવા જ પાસા મળ્યા હતા એટલે કે નવા તત્વની આગાહી નવા તત્વની જે શોધ થાય કેવા પ્રકારના તત્વની શોધ કરવી એની આગાહી પણ મેન્ડેલિફના આવર્ત કોષ્ટક પરથી નક્કી કરી શકાય તો આપણે આજે જોયું આ એની ઉપલબ્ધિ જોઈ અને વણ શોધાયેલ તત્વોની આગાહી પણ જોઈ તો એ આપણે થિયરીમાં આપણે લખી નાખીએ ફરી એકવાર મિત્રો તમને કહી દઉં કે મેન્ડેલિફની આવર્ત કોષ્ટકમાં એવી ઉપલબ્ધિ જોવા મળી કે પરમાણી દળનો છઠ્ઠો ક્રમ જોવા અમુક જગ્યાએ પરમાણી દળનો છઠ્ઠો ક્રમ જોવા મળ્યો નહીં એટલે કે શું જોવાનું શું થયું કે ભાઈ વધુ પરમાણી દળ ધરાવતું તત્વ છે એ ઓછા પરમાણી દળ ધરાવતા તત્વની પહેલાં મૂક્યું હકીકતમાં એ પછી આવે છઠ્ઠા ક્રમ મુજબ પણ અહીંયા ઉતરતો ક્રમ થઈ ગયો કેટલી જગ્યાએ બે જગ્યાએ એવું એને શું કામ કર્યું આયોડિનમાં એણે એવું શું કામ કર્યું તો કે આયોડિન છે એ હકીકતમાં અહીં આવે છઠ્ઠા સમૂહમાં પણ એને સાતમા સમૂહમાં શું કામ મૂક્યું કારણ કે ફ્લોરિન ક્લોરિન અને બ્રોમિન જેવા ગુણધર્મ ધરાવતું એવી જ રીતના નિકલ એણે નિકલ આવે અહીંયા બી ગ્રુપમાં પણ એણે મૂક્યું શું કામ સી ગ્રુપમાં કારણ કે એ પેલેડિયમ અને પ્લેટિનિયમ જેવા સમાન ગુણધર્મ ધરાવતું હતું તો હવે આ આખું કોષ્ટક છે આપણે થિયરી સ્વરૂપે આપણે જે બે પ્રશ્ન જોયા એ આપણે બે પ્રશ્ન છે એ આપણે એકવાર થિયરીમાં લખી નાખીએ પ્રશ્નનું નામ આપણે શું આપશું મિત્રો મેન્ડેલિફ ના આવર્ત કોષ્ટક ની ઉપલબ્ધિઓ સમજાવો અથવા પ્રશ્ન એમ પણ પરીક્ષામાં પૂછાઈ શકે કે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં પરમાણીય દળનો છડતો ક્રમ જળવાઈ રહેતો નથી ઉદાહરણ આપી સમજાવો એ રીતના પણ પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે તો પહેલા તો એમાં આપણે લખશું સૌ પ્રથમ કે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં વધુ પરમાણીય દળ ધરાવતા તત્વને ઓછા પરમાણ્વીય દળ ધરાવતા તત્વ પહેલા ગોઠવ્યું એટલે કે ટૂંકમાં પરમાણીય દળનો ક્રમ ઉલટાયેલ થયો છડતો ક્રમ છે એ જોવા મળ્યો નહીં એટલે કે આ પહેલી વાત મિત્રો કે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં વધુ પરમાણીય દળ ધરાવતા તત્વને ક્યાં મૂક્યું તો કે ઓછા પરમાણીય દળ ધરાવતા તત્વની પહેલા ગોઠવ્યું એટલે કે ટૂંકમાં આપણે એવું કહી શકીએ કે પરમાણીય દળનો ક્રમ છે ઉલટાયેલ જોવા મળ્યો બરોબર આવું એણે શું કામ કર્યું તો એ હવે વાત આપણે કરીએ કે આમ કરવાથી એક જ સમૂહમાં એટલે કે સમાન ગુણધર્મ
धरावता तत्व ने समान अथवा तो एक ज समूह में गोठवी शकाय। आवे हुं काम करू मित्रों के समान गुणधर्म धरावता तत्व होय केवा तो के समान गुणधर्म धर्म धरावता तत्व ने समान समूह में मूकवा माटे एने एवुं कर्युं। એને પરમાણી દળ નો ઉતરતો ચડતો ક્રમની જગ્યાએ એને ઉતરતો ક્રમ હું કામ કરી નાખ્યો, કારણ કે એક સમૂહમાં બધા જ તત્વના ગુણધર્મ કેવા રે, સમાન રે, એ માટે। તો એક્ઝામ્પલ આપણે દ્વારા આપણે બે ઉદાહરણ આપણે જોયા હતા, તો એ આપણે જોઈએ। ઉદાહરણ પહેલું કે આયોડિન, પહેલા આપણે ટેલુરિયમ જોશું, ટેલુરિયમ નું પરમાણીય દળ આયોડિન કરતા વધુ વધુ હોવાથી તેને આયોડિન પહેલા ગોઠવ્યું, કારણ કે ટેલુરિયમ કોની જેવા સમાન ગુણધર્મ ધરાવતું, પેલા આપણે ફ્લોરિન આયોડિન નું જોઈએ કે આયોડિન એ ફ્લોરિન, ફ્લોરિન એટલે કે એફ, ક્લોરિન અને બ્રોમિન જેવા સમાન ગુણધર્મ ધરાવતો હોવાથી તેને સમૂહ સાતમાં ગોઠવવામાં આવ્યું। અને એવી જ રીતના ટેલુરિયમ, કે ભાઈ ટેલુરિયમ છે એ પેલેડિયમ જેવા સમાન ગુણધર્મ ધરાવતો હોવાથી એને સમૂહ છમાં ગોઠવવામાં આવ્યું, એટલે કે અહીંયા આપણે લખી શકીએ અને ટેલુરિયમ સમૂહ છ ને સમાન ગુણધર્મ ધરાવતું હોવાથી આયોડિન પહેલા ગોઠવવામાં આવ્યું। આપણે પેલું ઉદાહરણ જોયું આ મિત્રો। બીજું ઉદાહરણ આપણે કોબાલ્ટ અને નિકલનું જોયું, બીજું ઉદાહરણ એક્ઝામ્પલ બે। તેવી જ રીતે નિકલનું પરમાણીય દળ કેટલું હતું, તો કે 58.70 અને કોબાલ્ટ નું પરમાણીય દળ કેટલું હતું, 58.90 આશરે છે, પરંતુ કોબાલ્ટ ને નિકલ પહેલા ગોઠવવામાં આવ્યું, કારણ કે સમાન ગુણધર્મ જળવાઈ રહે। એટલે કે બે ઉદાહરણ છે એ તમારે લખવાના। આના પરથી મેન્ડેલિફે એવું કીધું, આના પરથી મેન્ડેલિફે શું કીધું કે ભાઈ પરમાણીય દળના છડતા ક્રમનું પાલન નહીં થાય તો ચાલશે, પરંતુ એક જ સમૂહમાં રહેલા તત્વના ગુણધર્મ છે કેવા હોવા જોઈએ, સમાન, એ માટે તેણે આવું કર્યું। આયોડિન ને ફ્લોરિન, ક્લોરિન ને બ્રોમિન સાથે હું કામ મેગું, કારણ કે આયોડિન છે આ ત્રણેય જેવા ગુણધર્મ ધરાવતું, એને જો પરમાણીય દળને જોયું નહીં। એટલે કે આ પરથી મેન્ડેલિફે એવું કીધું કે એ તમે આગળ લખી નાખજો બરાબર, હું ટૂંકમાં લખું છું કે પરમાણીય દળ ના ચઢતા ક્રમનું પાલન નહીં થાય તો છાલશે,
परंतु एक ज समूह में रहेल तत्वना गुणधर्म समान होवा जोईए। એટલે આના પરથી તારણ આપ્યું જો કે મેન્ડેલીફે એવું કીધું કે પરમાણીય દળના છડતા ક્રમનું પાલન નહીં થાય તો હાલશે, પણ એક જ સમૂહમાં રહેલ તત્વના ગુણધર્મ છે કેવા હોવા જોઈએ, સમાન। તો આપણે પેલી ઉપલબ્ધિની વાત કરી મિત્રો, હવે આપણે પેલા એકા એલ્યુમિનિયમ ને એકા સિલિકોન વાળી વાત કરીએ, બરોબર। આ પ્રશ્ન છે તમારે સ્ક્રીનશોટ પાડી અને હોમવર્કમાં લખવાનો બુકની અંદર। આ પ્રશ્ન એ રીતના પૂછાય મિત્રો, કઈ રીતના પૂછાય તો કે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની વિશેષતા વર્ણવો અથવા તો જણાવો। એટલે આ રીતના પરીક્ષામાં પ્રશ્ન પૂછી શકે, તો એની ઉપયોગિતામાં આપણે લખીએ એની વિશેષતા શું હતી તો કે એ આપણે જોઈએ મિત્રો। તો મેન્ડેલિફે એવું કીધું હતું કે એલ્યુમિનિયમ અને સિલિકોનની નીચે ખાલી સ્થાનની જગ્યાએ વણશોધાયેલ તત્વ, વણશોધાયેલ તત્વ એટલે કે જેની શોધ સંપૂર્ણ નહીં ન થઈ હોય એવા તત્વ માટે એણે આગાહી કરેલી કે એલ્યુમિનિયમ અને સિલિકોન ની નીચે ના ખાલી સ્થાનમાં વણ શોધાયેલ તત્વની આગાહી કરેલ, વણ શોધાયેલ તત્વની શું કરી આગાહી, અને તેના પરથી તેણે એલ્યુમિનિયમ ની નીચેના સ્થાનમાં શોધાયેલ તત્વને એકા એલ્યુમિનિયમ અને સિલિકોન ની નીચેના સ્થાનમાં શોધવામાં આવેલ એટલે કે શોધાયેલ તત્વને એકા સિલિકોન નામ આપ્યું। હજી શોધ નથી થઈ પણ પેલા એને નામે આપી દીધું, જો એલ્યુમિનિયમ નીચે જે સ્થાન ખાલી હતું નામ હું આપી દીધું એકા એલ્યુમિનિયમ, અને સિલિકોન નીચે જે સ્થાન હતું નામ હું આપી દીધું એકા સિલિકોન। અને મેન્ડેલિફે કેટલાક વણશોધેલા તત્વના ગુણધર્મની આગાહી પણ કરેલ, એટલે એ પણ આપણે લખી શકીએ કે તેમણે વણશોધાયેલ તત્વના કેટલાક ગુણધર્મની આગાહી કરેલ, જે સંપૂર્ણ શોધ પછી પેલા જ્યારે એ તત્વો ખાલી સ્થાનમાં તત્વોની શોધ નથી થઈ એ પેલા એને મેન્ડેલિફે શું કરી નાખ્યું હતું કે એના ગુણધર્મ આવા હશે, અને પછી જ્યારે સંપૂર્ણ શોધ થઈ ગઈ ત્યારે જેવા જેવી એને આગાહી કરી હતી એવા જ ગુણધર્મ છે એને જોવા મળ્યા, કે પછી સમાન આગાહી કરેલ ગુણધર્મ જ આગાહી કરેલ ગુણધર્મ જ જોવા
કયા કયા ગુણધર્મો તો એ આપણે જોઈએ. ઓકે, પેલા એને એક એલ્યુમિનિયમ બરાબર, એક એલ્યુમિનિયમ અને પછી એક સિલિકોન, જો મિત્રો પેલા એને એને શું કર્યું કે એને પેલા એવું કીધું કે એકા એલ્યુમિનિયમ પેલા પરમાણીય દળની આગાહી કરી બરાબર, પરમાણીય દળની આગાહી કરી, પછી ઘનતાની આગાહી કરી, પછી ગલન બિંદુની આગાહી કરી, પછી ઓક્સાઇડ ની આગાહી કરી, અને પછી એને હાઇડ્રાઇડ ની આગાહી કરી. હાઇડ્રાઇડ અથવા તો હેલાઇડ પણ તમે લઈ શકો. તો પેલા એ શું કીધું કે જે એલ્યુમિનિયમ ની નીચે જે સ્થાન ખાલી છે, એટલે કે ન્યા જે તત્વ શોધાય એનું નામ એકા એલ્યુમિનિયમ, અને એનું એનું પરમાણીય દળ છે ને એ 68 હશે. કેટલું હશે? 68. પછી એની ઘનતા છે ને એ 5.9 હશે એવું એને કીધું. પછી ગલન બિંદુ છે ને એ નીચું હશે એવું કીધું. અને એના ઓક્સાઇડ એ પછી જોયું. એવી જ રીતના એકા સિલિકોન નું એને કહી દીધું હતું, ભાઈ એકા સિલિકોન છે એનું પરમાણીય દળ છે ને એ 72 હશે, એની ઘનતા છે એ 5.5 હશે, અને ગલન બિંદુ છે એ ખૂબ ઊંચું હશે. આવું મેન્ડેલિફે પેલા કહી દીધું હતું. પછી ઓક્સાઇડ, તો કે ઓક્સાઇડ નું સૂત્ર છે એ R2O3 હશે, અને અહીંયા એને શું કહી દીધું RO2 હશે. એટલે હાઇડ્રાઇડ નું છે હું લખતો નથી, ટેક્સ્ટ બુકમાં તમે જોઈ લેજો કારણ કે સમય એમ છે નહીં. પછી જયારે સંપૂર્ણ શોધ થઈ ગઈ ને એટલે એકા એલ્યુમિનિયમ જે હતું ને એનું કાયમી નામ આપી દીધું. હું આપી દીધું ગેલિયમ. અને એકા સિલિકોન હતું એનું કાયમી નામ આપી દીધું. હું નામ આપી દીધું જર્મેનિયમ. એની સંજ્ઞા શું થઈ? તો કે GE. અને ગેલિયમ ની સંજ્ઞા શું થઈ? તો કે GA. તો પછી જો ગેલિયમ અને જર્મેનિયમ ની જેવી શોધ સંપૂર્ણ થઈ ગઈ ને પછી એના ગુણધર્મ તો સામે આવવાના જ છે. એટલે મેન્ડેલિફે જે આગાહી કરી હતી ને એવું જ મળ્યું. તો ગેલિયમ નું ગલન બિંદુ પરમાણીય દળ છે એ કેવું મળ્યું? 70 મળ્યું. એટલે જો નજીક નું મળ્યું, એટલે જે એને આગાહી કરી હતી એવું જ દળ મળ્યું. પછી ઘનતા તો કે 5.9 જ મળી, ગલન બિંદુ તો કે નીચું જ મળ્યું, ઓક્સાઇડ નું સૂત્ર તો કે આવું જ મળ્યું R2O3. એટલે કે અહીંયા આર તરીકે ગેલિયમ તમે લઈ શકો, એટલે તમે આમ લખી શકો GA3 2O3. એટલે જો જેવું એને આગાહી કરી હતી એવા જ ગુણધર્મ વાળું તત્વ છે એ, જયારે સંપૂર્ણ શોધ થઈ ત્યારે એને એવું મળ્યું. એવી જ રીતના સિલિકોન, તો કે પરમાણીય દળ 72 જ મળ્યું. સંપૂર્ણ શોધ થઈ ગઈ ત્યારે આગાહી કરેલ ગુણધર્મ અને શોધ સંપૂર્ણ થઈ ગઈ પછી એના ગુણધર્મો સમાન જોવા મળ્યા. પછી ઘનતા છે એ નજીક મળી, જો 5.3 મળી, એટલે કે સમાન જ કહેવાય. ગલન બિંદુ છે એ પણ ખૂબ ઊંચું મળ્યું, અને ઓક્સાઇડ છે એ પણ એવા જ મળ્યા RO2. એટલે કે આર તરીકે જર્મેનિયમ છે તમે કહી શકો GeO2. એટલે કે મેન્ડેલિફના આવર્ત કોષ્ટક, એટલે આ પ્રશ્ન છે એ આવર્ત કોષ્ટકની વિશેષતા 2 માર્ક્સની અંદર પરીક્ષામાં પૂછાય તો તમારે એટલો લખવાનો. બરાબર, ફરી એકવાર જોઈ લઈએ કે મેન્ડેલિફે જે આવર્ત કોષ્ટક હતું એમાં આવર્ત કોષ્ટકમાં જ કેટલાક સ્થાનો ખાલી હતા, તો એ ખાલી સ્થાનમાં કેવું તત્વ શોધવું એની પણ આગાહી, એની એના ગુણધર્મો પણ નક્કી કરી શકાતા, એટલું ઉપયોગી હતું. તો એના માટે એને ઉદાહરણ આપ્યું કે એલ્યુમિનિયમ અને સિલિકોનની નીચે જગ્યા ખાલી હતી, ત્યારે મેન્ડેલિફે શું કીધું, ભાઈ એલ્યુમિનિયમની નીચે જે તત્વ આવે એનું એને એને નામ આપી દીધું એકા એલ્યુમિનિયમ, એકા એટલે નેક્સ્ટ, અને સિલિકોનની નીચે જે સ્થાન ખાલી છે એનું નામ એને આપી દીધું એકા સિલિકોન. કે ભાઈ આ બે સ્થાનમાં આવા આવા તત્વો આવશે, કે એના ગલન બિંદુ એટલા હશે, એના ઘનતા એટલી હશે, એના ઓક્સાઇડ આવા હશે, એના હાઇડ્રેટ આવા હશે. જ્યારે જે શોધ નથી થઈ એ પેલા એને કહી દીધું કે અહીંયા આવું થતું હશે, એટલે કે એને આગાહી કરી દીધી કે અહીંયા આવું થતું આવશે એમ. પછી જયારે એ તત્વની સંપૂર્ણ શોધ થઈ ગઈ ને ત્યારે પછી એના ગુણધર્મો જોવામાં આવ્યા ને, તો જેવી મેન્ડેલિફે આગાહી કરી હતી એવા જ ગુણધર્મો જોવા મળ્યા. એટલે આના પરથી મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક છે એ આવનારા નવા તત્વોની શોધ કેવી કરવી, એટલે કે વંશ વધેલા તત્વોની આગાહી પણ કરી શકાય એના માટે પણ ખૂબ ઉપયોગી હતું. તો આ આપણે મિત્રો વાત કરી એની ઉપલબ્ધિ અને એની વિશેષતાની, એટલે આ આપણો લેક્ચર અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. આજનું હોમવર્ક છે તમારે શું લાવવાનું, તો કે આપણે જે 2 પ્રશ્ન ભણ્યા એ 2 પ્રશ્ન ભણવાના. આવર્ત કોષ્ટક છે મેં દોર્યું હતું એ તમારે ત્યાં પરીક્ષામાં પૂછાતું નથી,
આધુનિક આવર્ત કોષ્ટક જ્યારે આપણે ભણશું ત્યારે એ પૂછાય છે, એમાં હું પૂછાય હું તમને કહીશ. એ માત્ર સમજવા માટે હતું, બરાબર. પેલા ઉદાહરણ સમજાવવા માટે હતું અને છડતો ક્રમ કઈ રીતના છે એ સમજાવવા માટે હતું, બાકી એ કેમાંથી કઈ પૂછાતું નથી. તો તમારે હોમવર્કમાં બે પ્રશ્ન લાવવાના. અને પેલા આપણે પહેલો પ્રશ્ન જોયો તો મેન્ડેલિફની ઉપલબ્ધિઓ, એ એક પ્રશ્ન આખો લખવાનો. અને આ એક પ્રશ્ન મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની વિશેષતાઓ, આ બે પ્રશ્નો છે એ તમારે હોમવર્કમાં તમારી નોટબુકની અંદર લખવાના રહેશે. આજનો લેક્ચર છે એ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. નમસ્તે.